નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. ખાસ મિત્રો, જે ચેપ્ટર છે આપણે ભણવા જઈ રહ્યા છીએ અને ઓલરેડી થોડુંક ભણી ચૂક્યા છીએ, એ છે આવક અને ખર્ચના ખ્યાલો. નામ ઉપરથી આપણને ખબર પડી જાય છે કે ખર્ચ અને આવક આ બંનેના ખ્યાલો છે આપણે ખાસ સમજી રહ્યા છીએ. આવક અને ખર્ચ ધંધા માટે ખૂબ અગત્યના છે આપણે જાણીએ છીએ, કારણ કે જ્યાં સુધી નફો કેટલો થયો છે એ ન જાણીએ ત્યાં સુધી ધંધાની સફળતા કે નિષ્ફળતા ન પામી શકીએ. અને એ જાણવા માટે આવક અને ખર્ચ જાણવા અત્યંત જરૂરી છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ, અને ખાસ એ આજના ટોપિકની અંદર એવો એક સરસ મજાનો ટોપિક આપણે ભણવાના છીએ, જેનું નામ છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. મિત્રો, આ ટોપિક છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે, કારણ કે 3 માર્ક્સ અથવા તો 5 માર્ક્સની અંદર પૂછાય છે. બીજું વિશેષ એ કે જેટલા પણ મિત્રોને અહીંયા કોમર્સવાળા છે તો બધાને ધંધો કરવામાં શોર રસ હશે, તો એમણે ઉત્પાદન અંગેના, વેચાણ અંગેના, કિંમત અંગેના કોઈ પણ નિર્ણય લેવા હશે તો એ નિર્ણય લેવા માટે આજનો જે વિડીયો છે અતિશય કામનો છે, અતિશય ઉપયોગી બનવાનો છે. તો ખાસ જે લોકો નથી પણ ભણવાના, ધંધો કરવાના છે, કોઈને કોઈ કામ કરવાના છે, એમના માટે પણ આ ખ્યાલ છે ખૂબ ઉપયોગી બનવાનો છે. લિટરલી જે લોકો પરીક્ષા આપવાના છે એમને તો કામમાં આવવાનો છે 3 અથવા તો 5 માર્ક્સની અંદર. તો સમજવાનો પ્રયત્ન કરીએ, બંને ખર્ચ વિશિષ્ટ છે, બંનેના અભ્યાસ પણ ખૂબ અગત્યના માનીને અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ઓકે, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, એમને પહેલાં સમજી લઈએ કે આ સરેરાશ ખર્ચ શું છે. સરેરાશ ખર્ચ છે ને એકમ દીઠ ખર્ચ છે. સપોઝ હું એમ કહું કે 100 વસ્તુ બનાવી અને 1000 રૂપિયાનો ખર્ચ થયો. ઓકે, હવે આજે 100 વસ્તુ બનાવીને અને એના કારણે 1000 રૂપિયાનો ખર્ચ થયો, પણ આ 1000 રૂપિયા છે એ ટોટલ 100 વસ્તુનો ખર્ચ છે. તમારે એ જાણવું છે કે એક વસ્તુ બનાવવાનો કેટલો ખર્ચ થયો. તો સિમ્પલી તમે શું કરશો કે 1000 રૂપિયા ભાગ્યા 100 વસ્તુ, એટલે જવાબ કેટલો આવશે? 10. આજે 10 રૂપિયા એવો કે ભાઈ એક વસ્તુ બનાવવા પાછળ 10 રૂપિયા વપરાણ. તો આ 10 રૂપિયા શું છે? સરેરાશ ખર્ચ, કે એક વસ્તુ બનાવવા પાછળ કેટલા રૂપિયા ખર્ચો છો. એવરેજ કોસ્ટ પણ કહી શકો, સરેરાશ ખર્ચ પણ કહી શકો ગુજરાતીમાં. બીજું છે સીમાંત ખર્ચ. તો પહેલાં તમે વસ્તુનું ઉત્પાદન કરતા હતા ત્યારે કેટલો ખર્ચ થતો હતો, અને હવે વધારે વસ્તુનું ઉત્પાદન કર્યું તો તમે છે એના કારણે ઉત્પાદનમાં કે ખર્ચમાં કેટલો વધારો થશે, તો એ વધારાને કહેવાય સીમાંત ખર્ચ. ઓકે, બંને વિશે શોર્ટમાં પહેલાં માહિતી મેળવી લઈએ કે ઉત્પાદન ખર્ચનો જ્યારે પણ અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે ત્યારે બંને ખર્ચ વચ્ચેના સંબંધનો અભ્યાસ એ બહુ ઉપયોગી છે, બહુ મહત્ત્વનો છે. અને અહીંયા એ પ્રમાણે કહેવા જાઓ તો સરેરાશ ખર્ચ શું છે? એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે. અને મહત્ત્વનું કીધું એમ કે આ બાબત યાદ રાખવાની, કેવો ખર્ચો છે એકમ દીઠ, કે એક એકમ બનાવ્યું એના પાછળ કેટલા રૂપિયા તમે ખર્ચા, એ સરેરાશ ખર્ચ છે. ઓકે, અને બીજું છે સીમાંત ખર્ચ. તો એ શું કે સીમાંત ખર્ચ એટલે શું કે વધારાનું એક એકમ બરાબર તમે ઉત્પન્ન કર્યું તો એના કારણે ખર્ચમાં શું ફેરફાર થયો એ છે. જરાક આનું ઉદાહરણ વ્યવસ્થિત સમજી લે, આ તો સમજાઈ જાય એવો છે. ઓકે, અને આનું જરાક ઉદાહરણ સમજી લે. ચલો ને, તમને એમ ન થાય કે સર ડોન્ટ સ્કીપ પ્લીઝ ગીવ ઉદાહરણ, તો ચલો જરાક ઉદાહરણ આપું તમને. માની લઈએ કે કુલ 1000 રૂપિયાનો ખર્ચો થયો. ઓકે, અને કેટલી વસ્તુઓ બનાવી? તો કે વસ્તુના એકમો છે તમે 100 એ બનાવ્યા. કેટલા બનાવ્યા? 100 બનાવ્યા. હવે આના માટે તમારે સરેરાશ ખર્ચ શોધવો હોય તો શું કરવું પડે? 1000 રૂપિયા ભાગ્યા 100, એટલે કેટલા મળે તમને? 10 રૂપિયા મળ્યા. આ 10 રૂપિયા છે કેવો ખર્ચ કહેવાય? સરેરાશ ખર્ચ કહેવાય. એક વસ્તુ બનાવી એના માટે 10 રૂપિયા તમારા વપરાણા, ટોટલ 100 વસ્તુ બનાવી તો 1000 રૂપિયા વપરાણા. ઓકે, તો આ રીતે એકમ દીઠ ખર્ચ છે તમે સિરિયસલી જાણી શકો. બીજું હવે ખાસ સમજી લો કે સીમાંત ખર્ચ શું છે. તો સીમાંત ખર્ચ એ વધારાના એકમ. માની લે કે આપણે પહેલાં કેટલા એકમ બનાવતા હતા? 100. તો 100 એકમ બનાવતા હતા અને ત્યારે ઉત્પાદનનો ખર્ચ 1000 રૂપિયા થતો હતો. હવે 101મું એકમ બનાવ્યું બરાબર ને, એક એકમ કેટલું બનાવ્યું પહેલાં કરતાં? વધારે. જો લખ્યું છે ને વધારાનું એક એકમ, એટલે પહેલાં કરતાં એક એકમ વધારે બનાવ્યું. હવે એનું રિઝલ્ટ શું આવ્યું? એના કારણે ઉત્પાદન ખર્ચ જે પહેલાં 1000 રૂપિયાનો હતો હવે વધીને કેટલો થઈ ગયો? 1005 રૂપિયા. તો તેમ વધારાનું આ જે એક એકમ અહીંયા બનાવ્યું છે, વધારાનું એક એકમ, એના કારણે ખર્ચમાં કેટલા રૂપિયાનો વધારો થયો? તો કે 5 રૂપિયાનો વધારો થયો. થયો ને 5 રૂપિયાનો વધારો. આજે 5 રૂપિયાનો વધારો થયો એને કેવો ખર્ચ કહેવાય? સીમાંત ખર્ચ. આ 5 રૂપિયાની સીમાંત ખર્ચ કહેવાય. કેટલા રૂપિયાને? 5 રૂપિયાની સીમાંત ખર્ચ કહેવાય, કારણ કે પહેલાં
આટલું ઉત્પાદન કરતા હતા, 100 એકમનું ઉત્પાદન કરતા હતા ત્યારે 1000 રૂપિયા ખર્ચાતા હતા. હવે 101 એકમોનું ઉત્પાદન કર્યું ત્યારે 1000, 5 રૂપિયા ખર્ચાય છે. તો મતલબ એવો થયો કે 5 રૂપિયા વધારે ખર્ચાણા 101મું એકમ બનાવ્યું તો એ 5 રૂપિયા જે વધ્યા એને કેવો ખર્ચ કહેવાય? સીમાંત ખર્ચ કહેવાય. ડન. હવે આ બે કોન્સેપ્ટ છે અને આ બંને કોન્સેપ્ટ છે એના આધારે આપણે બંને વચ્ચેનો સંબંધ જાણવાનો છે કે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરો છો તો ત્યારે આ બંને વચ્ચેનો સંબંધ તમારે કઈ રીતે ધ્યાનમાં રાખવાનો. જો મિત્રો ખાસ સમજો કે શા માટે આ બે ખ્યાલ ભણવાના છે કે ઉત્પાદક હોય ને, કોઈ વસ્તુનું ઉત્પાદન કરનાર વ્યક્તિ, એને મન મોટા મોટી સમસ્યા શું હોય છે કે ઉત્પાદનમાં ક્યારે વધારો કરવો, ઉત્પાદનમાં ક્યારે ઘટાડો કરવો અને ઉત્પાદન ક્યારે સાવ બંધ કરી દેવું, બરાબર? આ આ નક્કી કરવાની બહુ મોટી સમસ્યા છે. કારણ કે એટ એ ટાઈમ માર્કેટમાં કેટલી ડિમાન્ડ થવાની છે, માર્કેટમાં ગ્રાહકો વસ્તુ છે કેટલી ખરીદશે, એના આધારે અત્યારે કેટલું બનાવાય, બનાવાય કે ન બનાવાય, ચલો માર્કેટનું ભૂલી જાઓ, તમે કંપનીમાં વસ્તુ સેવાનું ઉત્પાદન કરો છો તો ખર્ચો આટલો થાય છે, ક્યાં સુધી ઉત્પાદન ખેંચ્યું કરે, ખેંચ્યા કરાય, મેક્સિમમ કેટલી કેપેસિટી સુધી લઈ જાઓ, તમે ઉત્પાદન કરો છો તો ખર્ચ મિનિમમ કેટલો ઘટાડવો, આ બધા કોન્સેપ્ટ માટે આ ટોપિક ખાસ ભણવો અગત્યનો છે. તો ઉત્પાદન અંગેના તમામ નિર્ણય લેવા છે તો આ અભ્યાસ વગર તમે લઈ શકો નહીં. ઓકે, જો એ લખ્યું છે કે ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લે જ્યારે એને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં કેવી હોય? વધારે હોય. ઓકે, તો મતલબ એમ થયો કે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવું બરાબર કે બંધ કરી દેવું એ અંગેનો નિર્ણય લેવામાં કોણ ફાયદો કરે છે આપણને? સરેરાશ ખર્ચ. ઓકે, તો સરેરાશ ખર્ચ છે એ ઓછો આવે વસ્તુની કિંમત કરતાં, તો લાંબા ગાળે ઉત્પાદક છે ઉત્પાદન શરૂ રાખે. હવે સેમ ટૂંકા ગાળામાં નિર્ણય લેવો છે તો ટૂંકા ગાળામાં કોઈ પણ નિર્ણય લેવો છે તો પછી કોણ મદદ કરશે? સીમાંત ખર્ચ મદદ કરશે. ઓકે, એટલે ઇન શોર્ટ લાંબો ગાળો અને ટૂંકા ગાળો બંને સમયગાળા એવા છે જેમાં તમારે સમજી વિચારીને એકદમ ઝડપથી ઉત્પાદન અંગેના નિર્ણય લેવા પડે. તો એટ એ ટાઈમ ત્યારે છે આપણને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંનેનો અભ્યાસ ઉપયોગી નીવડે, અને એ દ્રષ્ટિએ લાંબા ગાળે સરેરાશ ખર્ચ અને ટૂંકા ગાળે સીમાંત ખર્ચ એ આપણને ઉપયોગી બને છે ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરી દેવું કે વધારવું કે ઘટાડવું એ અંગેના નિર્ણય રાખવામાં. ઓકે, તો ચલો આ ખાસ એનું મહત્ત્વ છે આપણે સમજવાનું છે. ડન. એટલે ઉત્પાદન અંગેના કોઈ પણ નિર્ણય લેવા હોય તો એમાં આપણને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ કામનો છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ પણ લખવું જરૂરી છે. ઓકે, ચલો સમજીએ જે મેઇન ટોપિક જેના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તેમ જોઈ રહ્યા છો. ઓકે, તો સૌથી પહેલા સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા માટે અનુસૂચિ સમજી લેવી આવશ્યક છે. બહુ બધા ખાના છે પુસ્તકમાં, જે ચારે ચાર કોષ્ટક અહીંયા ચારે ચાર ખાના આપ્યા છે કોષ્ટક એટલે કે અનુસૂચિની અંદર, એ પહેલાં સમજી લે ઉત્પાદનના એકમ આપ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7. ડન. હવે અહીંયા જે છે જો યાદ રાખજો કેટલા આંકડા તમારે કઈ રીતે લખવાના છે, તો અહીંયા કુલ ખર્ચ લખવો પડશે. ઓકે, યાદ રાખજો ઉત્પાદન જેમ જેમ વધતું જાય એમ એમ કુલ ખર્ચ પણ કેવો થતો જવો જોઈએ? વધતો જવો જોઈએ, પણ ઘટતા દરે. ઓકે, ઘટતા દરે વધતો જવો જોઈએ. વધવાની સ્પીડ કેવી થવી જોઈએ? ઘટી જવી જોઈએ. બંને વચ્ચે તફાવત થોડોક ઓછો કરતું જવાનું, નહીં તે નહીં ભેગું થાય પાછું. ઓકે, એટલે આંકડા તમે રેન્ડમ લખી શકો છો, પણ રેન્ડમમાં પણ ધ્યાન શું રાખવાનું કે બે આંકડા વચ્ચેનો ગેપ છે કેવો થવો જોઈએ? ઘટવો જોઈએ. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને આપણે ઉત્પાદન વધાર્યું તો કુલ ખર્ચ શું લેવા વધારવાનો? તો કુલ ખર્ચ એટલા માટે વધારવાનો કારણ કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બે થાય છે ધંધામાં. તો જેમ જેમ તમે ઉત્પાદન વધુ કરતા જશો એમ એમ છે કુલ ખર્ચ પણ કેવો થશે? વધતો જશે. ડન. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો. ચાલો હવે સરેરાશ ખર્ચ કઈ રીતે મેળવશું? તો સરેરાશ ખર્ચ છે એ કુલ ખર્ચ અને ઉત્પાદનના એકમ સાથે મેળવશું. બહુ સાદું સિમ્પલ સૂત્ર છે સરેરાશ ખર્ચ મેળવવાનું. કુલ ખર્ચ ભાંગ્યા ઉત્પાદનના એકમો, આટલું આપણે કરવાનું છે. ઓકે, કુલ ખર્ચ ભાંગ્યા ઉત્પાદનના એકમો. હવે એટ એ ટાઈમ અહીંયા જો એક એકમનું આપણે સમજી લઈએ, બધાનું ઓટોમેટિક સમજાઈ જશે કે 20 રૂપિયા ભાંગ્યા એક એકમ કર્યું એટલે શું જવાબ આવ્યો? 20. 35 રૂપિયા ભાંગ્યા બે એકમ કર્યા એટલે કેટલા જવાબ આવ્યા? 17.5. એટ એ ટાઈમ તમે દરેક વખતે આ બરાબર કુલ ખર્ચ છે, કુલ ઉત્પાદન ખર્ચ એના ભાંગ્યા એકમો કરશો એટલે દરેક વખતે આવો જવાબ આવશે. હવે આ જે જવાબ આવી જાય એટલે આપણને કયો ખર્ચ મળી ગયો છે? સરેરાશ ખર્ચ.
હવે એના આધારે આપણે બીજો કયો ખર્ચ શોધવાનો છે, સીમાંત ખર્ચ. તો જરા કઈ સીમાંત ખર્ચ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સીમાંત ખર્ચ કઈ રીતે મળશે એ પણ આપણને કુલ ખર્ચ ઉપરથી મળશે. આ આપણા માટે અત્યારે તો કામનો નથી, આ તો આપણે શોધ્યો. ઓકે, કઈ રીતે મળશે જો, કે પહેલામાં સરેરાશ ખર્ચ કેટલો આવશે, સોરી સીમાંત ખર્ચ કેટલો આવશે ડેશ. બીજાની અંદર જો કે બીજાની અંદર શું કરવાનું છે, 35માંથી 20 બાદ કરવાના, આમાંથી આ બાદ કરવાના. કેટલા, કે એક એકમ બનાવતા હતા કેટલા રૂપિયા ખર્ચાતા હતા, 20. બે એકમ બનાવ્યો તો કેટલા રૂપિયા ખર્ચાણા, 35 થયું ને. તો અહીંયા શું થયું કે અહીંયા 35 રૂપિયા થયા, 20 હતા ને 35 થયા. તો કેટલા રૂપિયા વધ્યા એ આપણે જાણવું પડે ને. હવે કેટલા રૂપિયા વધ્યા એ જાણવું હોય તો શું કરવું પડે, મોટામાં નાનું બાદ. તો 35માંથી 20 બાદ કરો તો કેટલા આવ્યા, 15. 45માંથી 35 બાદ કરો તો કેટલા આવ્યા, 10. 60માંથી 45 બાદ કરો તો કેટલા આવ્યા, 15. સમજણ પડી? એટલે આ રીતે દરેક વખતે કરવા જાઓ. 65માંથી 60 કાઢો તો 25, 115માંથી 85 કાઢો તો 30, અને લાસ્ટ 150માંથી 115 કાઢો તો શું થાય, 35, 35. ડન. એટલે આ રીતે છે સરેરાશ ખર્ચ અને ત્યાર પછી સીમાંત ખર્ચ, બંને અલગ અલગ રીતે મેળવવાનો થશે. આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન આપજો. ઓકે, હવે આની અંદર ગોળા ફેંક ન થાય, આ ગણવા પડે. મેં તમને ગણવાનું સૂત્ર અહીં આપી દીધું છે. આમાં કોઈ સૂત્ર સીમાંત ખર્ચનું છે નહીં, છે ઓલરેડી, પણ લાંબુ લાંબુ છે, ન સમજાય એવું તમને અત્યારે તો નહીં, એમ નામ બુકમાં જવું પડે, આપણે સમજવું પડે. તો શોર્ટમાં એટલું સમજો કે બીજાનામાંથી પહેલું, ત્રીજાનામાંથી બીજું, ચોથામાં ત્રીજું, પાંચમાંથી ચોથું, એવી રીતે નીચે નીચેથી બાદ કરતું જવાનું, એટલે આપણને વાંધો નહીં આવે. ઓકે, તો આ મળી ગયો સીમાંત ખર્ચ. હવે આ જે અનુસૂચિ મળી એના આધારે આપણે જો આકૃતિ દોરીએ મિત્રો, તો આકૃતિ કંઈક આવી બનશે. ઓકે, આવી રીતે આકૃતિ બનશે. સામાન્ય રીતે મેં અહીંયા શું કર્યું છે, તો બુકમાં કેવી રીતે કરવામાં આવ્યું છે, તો કે આ જે સરેરાશ ખર્ચની રેખા છે, જે તમને દેખાય છે સરેરાશ ખર્ચની રેખા, ઓકે, એ અને સીમાંત ખર્ચની રેખા છે, એ બંનેને આપણે ભેગી કરી છે. આમ તો અલગ અલગ રેખા હોય, પણ આપણે બેને ભેગી કરી છે. ઓકે, ડન. હવે આ જે રેખા આપણને મળી છે એની અંદર આપણે એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું છે, ઉત્પાદનનું પ્રમાણ, અને વાય ધરી ઉપર આપણે શું દર્શાવ્યું છે, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, આ બે આપણે દર્શાવી દીધા છે સરળતા માટે, આકૃતિની સરળતા માટે. ઓકે, એટલે જનરલી તમને આકૃતિ દોરતા ન આવડે તો કાંઈ ટેન્શન નથી. તો સૌથી પહેલાં શું કરવાનું છે, ઉત્પાદનના એકમો છે એ લઈ લેવાનું, કુલ ખર્ચને આપણે ધ્યાનમાં લેવાનો નથી. આકૃતિ દોરતી વખતે કુલ ખર્ચને ધ્યાનમાં નથી લેવાનો. સૌથી પહેલાં ઉત્પાદનના એકમ અને સરેરાશ ખર્ચ, એ બેયને ધ્યાનમાં લઈને આકૃતિ દોરવાની. એટલે કઈ આકૃતિ બનશે, બરાબર આવી આ સરેરાશ ખર્ચની રેખા આ બનશે. ઓકે, અને પછી સીમાંત ખર્ચની ધ્યાનમાં લ્યો તો આવી બનશે, એટલે આ સીમાંત ખર્ચની આકૃતિ છે. ઓકે, ચલો હું તમને બીજું કહી દઉં કે પછી બીજી વખત એક રેખા દોરાઈ જાય તો આવી કંઈક બનશે. જો મેં બુકમાંથી હમણાં પેલી આકૃતિ હતી એમાંથી દોરી, તો સરેરાશ ખર્ચ ધ્યાનમાં લઈ લો, પછી ઉત્પાદનને કોને ધ્યાનમાં લેવાનું, સીમાંત ખર્ચને, એટલે બધાને ધ્યાનમાં લ્યો તો આવી કંઈક આકૃતિ આપણને મળવા પામે. ઓકે, હવે આ રેખા છે શું થાય છે, આમાં ખર્ચ ક્યાં ઘટે છે, ક્યાં વધે છે, ક્યાં સરખા થાય છે, શું થાય છે, એ ત્રણ સ્ટેપની અંદર આપણે જાણવાના છે કે બંને વચ્ચે સંબંધ છે શું હકીકતમાં, કોણ કયો ખર્ચ કેવો ક્યારે ક્યાં કેટલો કઈ રીતે હોય. તો જો એમ નામ સમજી જાઓ ને તો બહુ ઇઝી છે, બરાબર. ત્રણ મુદ્દા તો પછી વિઝ્યુઅલાઇઝ આપણે કરશું, પણ અત્યારે ખાલી સમજો માઇન્ડમાં કે જેમ જેમ અહીંથી ઉત્પાદન વધતું જાય છે ને, જો 0 હતું, 1, 2, 3, 4, 5 વધ્યું કે નહીં ઉત્પાદન, તો જેમ જેમ અહીંયા ઉત્પાદન વધતું જાય છે એમ એમ આ સરેરાશ ખર્ચ અને આ સીમાંત ખર્ચ, આ કયા ખર્ચની રેખા આપણને આપી છે, સરેરાશ ખર્ચની આપી છે ને, આ સરેરાશ ખર્ચ અહીંયા પણ લખી નાખું છું એટલે સમજવામાં તકલીફ ન પડે. અને આ આપણને કઈ રેખા આપી છે, સીમાંત ખર્ચ. તો જો આટલા સેક્શન સુધી, અહીંથી શરૂ કરીને આટલું જે સેક્શન છે, આટલો ભાગ આકૃતિનો, આટલો ભાગ, આટલા ભાગની અંદર શું જોવા મળે છે, સરેરાશ ખર્ચ પણ ઘટી રહ્યો છે, સીમાંત ખર્ચ પણ ઘટી રહ્યો, બે ઘટે છે કે નહીં. આ થોડોક આમ ધીમે ધીમે ઘટે છે અને એક હારે ડૂબકી મારે છે કે નહીં. તો સરેરાશ ખર્ચ ધીમે ધીમે, સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે. પછી જોઈ લો આ સી બિંદુ મિત્રો, જરાક મારે બીજો કલર કરવો પડશે તો તમને દેખાય, કયું બિંદુ છે આ, છે ને સી બિંદુ. આ સી બિંદુ એવું છે કે જ્યાં બંને ખર્ચની રેખા એકબીજાને મળે છે. તો આનો મતલબ એમ કરવાનો કે બંને ખર્ચ કેવા થઈ ગયા છે, એકદમ સરખા, જ્યાં 15 રૂપિયામાં એવું થાય છે. ઓકે, બે ખર્ચ કેવા થઈ ગયા, સરખા. અને આ પોઈન્ટે જ્યારે બંને ખર્ચ સરખા થઈ જાય,
પછી શું આવે કે હજી જો તમે ઉત્પાદન 4માંથી 6 અને 6માંથી 8 ને એમ સતત જો વધારતા જાઓ તો એનું પરિણામ શું આવે મિત્રો? તો પરિણામ એ આવે કે આ આ ગાળાથી લઈને અહીંયા સુધી, આ અહીંયા સુધી બરાબર ઉત્પાદનમાં શું થઈ રહ્યું, ઉત્પાદન ખર્ચમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંનેમ શું થઈ રહ્યો છે? વધારો. પહેલાં અહીં ઘટતું હતું ને, આ બાજુ આમ ઘટતી હતી, અહીંયા બાજુ શું થઈ રહી છે? વધી રહી છે. ઓકે, એટલે શું થાય કે બંને ખર્ચ એવા છે કે શરૂઆતમાં ઘટે, બંને એક સરખા થાય અને બંને પછી શું થાય? વધે. ઓકે, એટલે આ રીતનું છે, આમાં કંઈ વિશેષ બીજું કંઈ છે નહીં. તો ત્રણે ત્રણ આપણે સમજી લઈએ. ચલો પહેલું, પહેલાની અંદર શું હોય કે સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ. મતલબ શું કે સીમાંત ખર્ચ અહીંયા નાનો હોય, સરેરાશ ખર્ચ મોટો હોય. કઈ રીતે જોવા જાઓ કે જો ઉત્પાદન શરૂઆતમાં અંદર વધારવામાં આવે તો સરેરાશ ખર્ચે ઘટે, ઉપરની રેખા સરેરાશ ખર્ચની જ, તો સરેરાશ ખર્ચે ઘટે ને સીમાંતે ઘટે. પણ સરેરાશ ખર્ચ છે ને એની રેખા કેવી છે? ઉપર. સીમાંત ખર્ચની રેખા કેવી છે? નીચે. એક યાદ રાખજો, જ્યારે બે રેખાનો અભ્યાસ કરો તો જે રેખા ઉપર છે એ મોટી હોય, એનું માપ મોટું હોય, જે રેખા નીચે છે એનું માપ કેવું હોય? નાનું હોય. તો એમય સમજો તો સરેરાશ ખર્ચની રેખા ભલે ઘટતી જાય છે પણ ઉપર છે ને, કોના કરતાં ઉપર છે? સીમાંત ખર્ચ કરતાં. તો સીમાંત ખર્ચ કેવો હશે? નાનો. સરેરાશ ખર્ચ કેવો હશે? મોટો. તો અહીંયા દર્શાવ્યું છે. ઓકે, હવે લખવાનું શું છે આપણે? કે શરૂઆતની અંદર સરેરાશ ખર્ચે ઘટે છે અને શું થાય? સીમાંત ખર્ચ પણ ઘટે છે. પણ સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે છે, સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે. જો અહીં લખ્યું છે કે સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો કેવો હોય છે? ઝડપી હોય છે. ખાસમ ખાસ ભાગે છે નીચે, સીમાંત ખર્ચ ઝડપથી ભાગે છે, સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે છે. ઓકે, એટલે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા કેવી છે? નીચે છે ને. સીમાંત ખર્ચની રેખા નીચે છે, સરેરાશ ખર્ચની ઉપર છે. તો ક્લિયર થયું પહેલું? આ પહેલું છે કે શરૂઆતની અંદર ઉત્પાદન વધારો તો બંને ખર્ચ ઘટે, સરેરાશ ખર્ચ પણ ઘટે, સીમાંત ખર્ચ પણ ઘટે. ઓકે, પણ સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે, સીમાંત ખર્ચ ઝડપથી ઘટે. અને માટે સીમાંત ખર્ચ નાનો હોય, સરેરાશ ખર્ચ થોડોક વધારે હોય. ડન. આ પહેલો તબક્કો છે, અહીંયા સુધીનો આપણે સમજ્યા. આ તબક્કો આટલું આપણને, હે ભગવાન, તો આ તબક્કો આટલું આપણને સમજાવે છે. ઓકે, ચલો હવે ત્યાર પછી બીજો તબક્કો જોઈએ, જેનું ટાઇટલ છે સીમાંત ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ. મતલબ આ તબક્કામાં શું થયું હશે કે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને કેવા હશે? કોમન, બધે બંને સરખા હશે. તો જરાક આકૃતિ જોઈ લે એટલે ખબર પડે કે આ સી બિંદુ એવું છે જે તમને દેખાય છે આપણને. ઓકે, તો સી બિંદુ એવું છે કે જ્યાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંનેની રેખા એકબીજાને મળે છે. ઓકે, એટલે અહીં લખ્યું છે કે જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય, એટલે સરેરાશ ખર્ચ જો સૌથી વધારે ઢાળ અહીંયા છે ને, ખાડો સૌથી વધારે અહીંયા છે, તો જ્યારે સરેરાશ ખર્ચ ઓછામાં ઓછો હોય ત્યારે સીમાંત ખર્ચની રેખા એને છેદીને પસાર થાય છે, થાય છે ને, અહીંથી છેદીને એને પસાર થાય છે. અને એ એ બિંદુએ, આ સી બિંદુએ બંને ખર્ચા કેવા થાય છે? સરખા. અને એટલા માટે આવું લખી શકીએ છીએ આપણે કે સરેરાશ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ સીમાંત ખર્ચ. ઓકે, ઘડી ગણિતમાં આવી જાય એવું લાગે પણ આપણે કંઈ ઝાઝું એનો અંદર ખેંચવાનું નથી. ઓકે, તો આ બીજો, મેં અહીંયા કંઈ રાઉન્ડ બાઉન્ડ કર્યું નથી એટલા માટે, પણ જરાક કરી દઉં છું. ઓકે, તો આ તબક્કાની આપણે વાત અહીંયા કરી છે. ડન. ચાલો ત્યાર પછી છેલ્લો અને ત્રીજો તબક્કો. હવે એની અંદર સીમાંત ખર્ચ નાનો હતો તો મોટો થઈ જાય છે, સરેરાશ ખર્ચ મોટો હતો નાનો થઈ જાય છે. એટલે અહીંયા શું આપણે સમજવાનું? સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ. એટલે અહીંયા મોટું કોણ હશે? સીમાંત ખર્ચ. નાનું કોણ હશે? સરેરાશ ખર્ચ. જરાક સમજી લો અહીં વ્યાખ્યા. આપણે કયા તબક્કાની વાત કરી રહ્યા છીએ? આટલા તબક્કાની, આ તબક્કાની વાત કરી રહ્યા છીએ જેમાં હજી જો ઉત્પાદન વધારવામાં આવે તો આ બંને ખર્ચ ઘટવાને બદલે શું થાય છે? વધે છે. પણ અહીંયા સરેરાશ ખર્ચ જો, સરેરાશ ખર્ચ ધીમે 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 વધે છે અને આપણો સીમાંત ખર્ચ રોકેટની સ્પીડે વધે છે. વધે છે કે નહીં? રોકેટની સ્પીડે. ઓકે, એટલે જે લખ્યું છે કે જ્યારે સરેરાશ ખર્ચને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય પછી બંને ખર્ચમાં શું થાય છે ભાઈઓ બહેનો? વધારો થાય છે. અને એ સમયમાં સરેરાશ ખર્ચનો જે વધારો થાય એના કરતાં સીમાંત ખર્ચનો વધારો કેવો છે? ઝડપી છે. ઓકે, અને પરિણામ એ આવે છે કે સીમાંત ખર્ચની રેખા ઉપર હોય, સરેરાશ ખર્ચની રેખા નીચે હોય છે. ક્લિયર થયું? સમજાણું કે નહીં? એટલે આ આ દ્રષ્ટિએ મિત્રો ત્રણ તબક્કામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ
બંનેને જાણવા પડે. આવું તો તમને એમ પ્રશ્ન હોય, સાહેબ એ તો ખબર ન પડે કે ઉત્પાદન ક્યારે રાખવું ને ક્યારે બંધ કરી દેવું. તો મિત્રો આ બિંદુએ, ઓકે, આ બિંદુ એવું છે કે જે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થઈ જાય છે. તો આ બિંદુ પહેલાં અહીંયા છે, બરાબર, અહીંયા ક્યાંક છે, તમે ઉત્પાદન રાખી શકો, અટકાવી શકો. કે જે ઉત્પાદન તો મેક્સિમમ તમે 4 એકમનું ઉત્પાદન કરો તો તમે ફાયદામાં રહ્યો, બરાબર. પણ હજી પણ 1.5 થઈને ઉત્પાદન વધારે જ કરો તો શું પરિણામ આવશે આ, ઓકે. એટલે ઉત્પાદન છે અહીંયા સુધી કરાય કે ભાઈ અહીંયા સુધી શું થાય છે, ઘટતું જાય. મિનિમમ લેવલ તો સરેરાશ ખર્ચનું અહીંયા આવી ગયું છે. હવે આનાથી ઓછામાં ઓછું લેવલ નહીં થયું, હવે અહીંથી પાછું વધવા માંડ્યું, હે ને. તો આ જે તબક્કો છે જે મેં નાનો રાઉન્ડ માર્યો છે, આ તબક્કો બહુ ક્રિટિકલ છે. આ તબક્કામાં ઉત્પાદન અટકાવી દેવું જોઈએ 4 એકમ સુધીનું, પછી કરવું જોઈએ નહીં. અને જો પછી કરો તો ખર્ચ વધારવાની તૈયારી રાખવી પડે ભાઈ, ઓકે, ડન. અહીંયા સુધી આપણે રાખીએ મિત્રો. બાકીના વિડીયો જોવા માટે ચેનલનો સંપર્ક કરજો, ખાસ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધારે ને વધારે મિત્રો સાથે શેર કરજો. આભાર મિત્રો, આવા નવા વિડીયો જોતા રહેજો અને મિત્રો સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ.